गुड आफ्टरनून फ्रेंड्स फ्रेंड्स आज आपने न्यू चैप्टर सीखीशू चैप्टर छे 20 फूड एंड फन खोराकनी मजा फ्रेंड्स आ चैप्टर नी अंदर स्वस्तिक अने दिव्या नी स्टोरी छे आ चैप्टर मां शुं होय छे कि स्वस्तिक अने दिव्या ए बे भाई बहेन होय छे तेओ हॉस्टेल मां रहेता होय छे फ्रेंड्स तमे जानता ज हशे हॉस्टेल एटले शुं हशे तो हॉस्टेल नी अंदर ત્યાં જ તેઓને સ્ટડી પણ કરવાનું હોય છે અને તેઓને ત્યાં જ રહેવાનું પણ હોય છે તેઓને પાછા ઘરે આવવાનું હોતું નથી તેઓને ત્યાં જ ભણવાનું અને ત્યાં જ રહેવાનું એવું હોય છે એને કહેવાય છે હોસ્ટેલ હોસ્ટેલમાં ફ્રેન્ડ્સ ત્યાં તમારે ઘણું બધું તમને ત્યાં શીખવા પણ મળે છે ઘણા પેરેન્ટ્સો ત્યાં હોસ્ટેલમાં મૂકે છે બાળકોને જેથી તેઓ પોતે ટ્રેન થઈ શકે પોતાની જવાબદારી તેઓ ઉઠાવી શકે તો આની અંદર દિવ્યા અને સ્વસ્તિક બંને હોસ્ટેલમાં રહેતા હોય છે અને તેઓ સમર વેકેશન અને દિવાળી વેકેશનની અંદર જ તેઓએ પોતાના હાઉસ આવવાનું હોય છે તો તેઓનું વેકેશન પડે છે અને વેકેશનમાં તેઓ પોતાના હાઉસ આવે છે તો સ્વસ્તિક અને દિવ્યા પોતાના હાઉસ જઈને તેઓ શું કરે છે તો તે આપણે આ ચેપ્ટરમાં શીખીશું તો ચાલો ફ્રેન્ડ્સ આપણે સ્વસ્તિક અને દિવ્યાની આપણે સ્ટોરી સાંભળીશું ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે દિવ્યા અને સ્વસ્તિકની સ્ટોરી સાંભળીશું દિવ્યા અને સ્વસ્તિક જે તે બોર્ડિંગ સ્કૂલમાં રહેતા હતા બોર્ડિંગ સ્કૂલ એટલે હોસ્ટેલની સ્કૂલમાં રહેતા હતા હોસ્ટેલની સ્કૂલમાં એવી સ્કૂલ હોય છે ફ્રેન્ડ્સ કે જ્યાં સ્ટડીની સાથે તેઓને ત્યાં જ રહેવું પડે છે પણ સમર વેકેશન અને દિવાળી વેકેશનની રજામાં ચિલ્ડ્રન્સે પોતાના હાઉસ જાય છે ફ્રેન્ડ્સ હોસ્ટેલ તમને ખબર જ હશે બધાને હોસ્ટેલની સ્કૂલ એવી હોય છે કે ત્યાં જ રહેવાનું હોય છે ત્યાં જ જમવાનું હોય છે પણ ફ્રેન્ડ્સ તેઓથી દરરોજ ડેલી અવાતું નથી તમે કેવા સ્કૂલ છૂટીને તમે ઘરે જાઓ છો પણ ફ્રેન્ડ્સ આ લોકોને સમર વેકેશન હોય દિવાળી વેકેશન હોય ત્યારે જ તેઓથી પોતાના ઘરે જવાય છે હા એ લોકો ફોન પર એ લોકો વાત કરી શકે છે પણ એ લોકોએ વીકલી પણ એ લોકોથી ઘરે અવાય નહીં તેને હોસ્ટેલ કહેવાય હોસ્ટેલની સ્કૂલ આ રીતની હોય છે તો તેમાં દિવ્યા અને સ્વસ્તિક બંને રહેતા હતા દિવ્યા અને સ્વસ્તિક રજાઓ હોલિડેમાં તેઓ પોતાના હાઉસ આવ્યા છે તેઓએ પોતાના ફ્રેન્ડ્સ મનપ્રીતને મળવા ગયા જેવો તેઓ વેકેશન એ લોકોનું પહેર્યું સમર વેકેશન તો તેઓ પોતાના હાઉસ આવ્યા અને પછી તેના ફ્રેન્ડ્સ મનપ્રીતને મળવા ગયા હતા તો જે તે મનપ્રીતના ઘરે ગયા અને ટ્રિંગ 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 કેવીના ઘંટી વાગી મનપ્રીતે ડોર ઓપન કર્યું અને જોયું તો દિવ્યા અને સ્વસ્તિક આવ્યા છે એકદમ એક્સાઇટેડ થઈ ગયો તે એના ફ્રેન્ડ્સ તમારા ફ્રેન્ડ્સ કોઈક બહુ ટાઈમ પછી આવે તો આપણે એકદમ એક્સાઇટેડ યસ તું અહીંયા આવ્યો એવું કહે ને તેવી રીતના મનપ્રીત એકદમ જ ખુશ થઈ જાય એકદમ એક્સાઇટેડ થઈ જાય છે અને તે જોરથી બૂમ પાડે છે સુરજીતને બોલાવે છે અને કહે છે કે જો 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 કોણ આવ્યો છે આપણા ઘરે તો સુરજીતે જોયું તો તેના ફ્રેન્ડ્સ આવ્યા છે તો તરત જ સુરજીત તો તે બંનેને ભેટી પડી અને બંનેને પૂછ્યું કે તમે ક્યારે હોસ્ટેલથી આવ્યા તો તેઓએ કીધું કે અમે કાલે જ આવ્યા છીએ પછી તેઓ વાત કરે છે કે તું કેમ છે કેવું છે મજામાં છે ને આપણા પણ ઘરે કોઈ પણ આવ્યા હોય ગેસ્ટ આવ્યા હોય અથવા તો આપણા પપ્પા કે મમ્મીના કોઈ પણ ફ્રેન્ડ્સ રિલેટિવ કોઈ પણ અથવા તો તમારા કોઈ ફ્રેન્ડ્સ આવ્યા હોય બહુ ટાઈમ પછી તો આપણે કે ને કેવું છે મજામાં છે બધું તમે પૂછો ને એવી રીતના તે સુરજીત તે ફ્રેન્ડ્સને પૂછે છે દિવ્યા અને સ્વસ્તિકને પછી દિવ્યા અને સ્વસ્તિક કહે છે કે તારા પેરેન્ટ્સ ક્યાં છે અમે તેને મળવા માંગીએ છીએ સુરજીત કહે તેઓ તો ગુરુદ્વાર ગયા છે અમે પણ ત્યાં જવાના છીએ તો દિવ્યાએ કહ્યું અરે ખૂબ સરસ અમે પણ તારી સાથે આવીએ છીએ પછી સુરજીત કહે છે કે શું તમે વેકેશનમાં તમે તમારા ઘરે જાઓ છો તમે તમારા હાઉસ જ જાઓ છો શું તમને હોસ્ટેલમાં રહેવાનું ગમે છે તેવા પ્રશ્ન પૂછે છે શું તમને તમારા પેરેન્ટ્સને તમે મિસ નથી કરતા તમને તમારા પેરેન્ટ્સને યાદ નથી આવતી
દિવ્યા કહે છે કે હા હા હું મારા પેરેન્ટ્સને ખૂબ જ અમે મિસ કરીએ છીએ, અમે ખૂબ જ અમને તેની યાદ આવે છે. પણ ફ્રેન્ડ્સ, હોસ્ટેલમાં રહેવું પણ એક મજા છે. તેમાં અમે અમારા ફ્રેન્ડ સાથે બેસીને સ્ટડી કરીએ છીએ, પછી સાથે બેસીને જમીએ છીએ, ખૂબ મસ્તી કરીએ છીએ, ખૂબ સારી વાતો કરીએ છીએ. એકબીજાને કંઈક પણ નહીં સમજ પડે કે સ્ટડીમાં નહીં ફાવતું હોય તે અમે એકબીજાને શીખવાડીએ છીએ અને બધી જ વસ્તુ અમે શેર કરીએ છીએ. પણ એટલે હોસ્ટેલમાં રહેવું પણ ખૂબ જ મજા આવે છે. એમ કે તો દિવ્યાએ કહ્યું કે અમારા ફ્રેન્ડ્સના ગ્રુપમાંથી, એટલે અમારું જે ફ્રેન્ડ્સનું જે ગ્રુપ હોય છે તે ગ્રુપમાંથી કોઈના પણ હાઉસથી જમવાનું આવે છે. ફ્રેન્ડ્સ, જ્યારે હોસ્ટેલમાં કોઈ રહેતું હોય, બરાબર, હોસ્ટેલમાં કેવું હોય છે કે ઘરેથી મંથલી કોઈ એક કે બે વાર તમે તમારા ઘરેથી વસ્તુ ત્યાં મોકલી શકો છો. તેવી રીતના દિવ્યાએ કહ્યું કે અમારા ફ્રેન્ડ્સના ગ્રુપમાંથી જો કોઈના પણ હાઉસથી કંઈક પણ લંચ બોક્સમાં કંઈક પણ સારી એવી આઈટમ આવે તો અમે તો બધા જ રૂમમાં જઈએ છીએ અને થોડીક જ વારમાં ફટાફટ બધું ખાઈ લઈએ છીએ. કે ફ્રેન્ડ્સ, તમે કશે પણ જાઓ પણ ઘર જેવું જમવાનું આપણને કશે જ નહીં મળે. એટલે તેઓ ઘરનું જમવાનું જોઈને તેઓ બધા જ તેના પર તૂટી પડે છે અને ફટાફટ તેઓ એક જ મિનિટની અંદર બધું ફિનિશ કરી દે છે. તો શું તમે એવા કોઈ ચિલ્ડ્રન્સને તમે જાણો છો કે જે હોસ્ટેલમાં રહેતા હોય? તો તેવાની સાથે તમારે વાતો કરવાની, તેવા ચિલ્ડ્રન્સને શોધી કાઢો કે એમાં તમે જો એની સાથે વાતો કરશો તમને ઘણું બધું શીખવા મળશે કે તેઓ ત્યાં શું કરતા હશે, તેઓને શું કરવું ગમે છે, ત્યાં તેઓને શું શીખવા મળે છે, શું જમવાનું હોય છે. ફ્રેન્ડ્સ, ઘણી બધી માહિતી તમને મળશે. ફ્રેન્ડ્સ, જે હોસ્ટેલના ચિલ્ડ્રન્સ હોય છે ને તે પોતાનું સમય પ્રમાણે ટાઈમ ટુ ટાઈમ પોતાનું તેઓ વર્ક કરતા હોય છે. આપણે ઘરમાં કેવું હોય છે કે ચાલો આટલા વાગે ઉઠવાનું, આટલા વાગે જમવાનું, આટલા વાગે નાસ્તો કરવાનું, આટલા વાગે સ્ટડી કરવાનું. કોઈક વાર તો તમે સ્ટડી પણ નહીં કરતા હોય. પણ ફ્રેન્ડ્સ, હોસ્ટેલમાં એવું નથી હોતું. હોસ્ટેલમાં એ લોકોનો એક ટાઈમ હોય છે, એક સમય હોય છે, તે જ પ્રમાણે તમારે વર્ક કરવાનું હોય છે કે આટલા વાગે 5 o'clock ઉઠવાનું, એટલે ઉઠી જ જવાનું. પછી પોતાનું જે બ્રશ હોય, નાહવાનું, તે આટલા ટાઈમ સુધીમાં પૂરું કરવાનું. આટલા વાગે નાસ્તો જ મળે. જો તમે એ સમય પર નાસ્તો કરવા નહીં જાઓ તો તમને નાસ્તો પણ નહીં મળે. એટલે બધું જ ટાઈમ ટુ ટાઈમ જાય. જમવાનું પણ સમય પ્રમાણે જ હોય. પછી આટલા ટાઈમ પર ભણવાનું હોય, ટ્યુશન પણ એમાં જ હોય છે. પછી રમવાનું પણ હોય છે ફ્રેન્ડ્સ, પણ બધું જ એ લોકોના સમય પ્રમાણે ચાલતું હોય છે. ફ્રેન્ડ્સ, થોડું અઘરું લાગે છે પણ તમે તેમાં કેવી રીતના સમય પ્રમાણે ચાલવું એ તમને શીખવાડી દે છે અને એ ખૂબ જ જરૂરી છે. જે તમે ટાઈમ પર તમે વસ્તુ કરતા નથી, જે ભણવું છે, પોતાનું જે વર્ક હોય, અથવા તો જે સવારના ઉઠીને નાહવું જોઈએ, પ્રેયર કરવી જોઈએ, તે બધું તમને પ્રાર્થના કરવું જોઈએ, આ બધી જ વસ્તુ તમે હોસ્ટેલમાં તમને શીખવાડી દે છે. અને તમને જે વસ્તુ તમે કેવા ઘરે આ વસ્તુ મમ્મા મને નથી ભાવતું, મને આ બનાવી આપ, મને મેગી જોઈએ, મને મંચુરિયમ જોઈએ, પણ ફ્રેન્ડ્સ ત્યાં એ લોકોને સબ્જી રોટી, દાળ રાઈસ, આ બધું જ એ લોકોને ખાવું પડે છે અને જે જમવાનું આપે તે જ જમવું પડે છે. એટલે તમે જમતા પણ થઈ જાઓ અને એની સાથે સાથે તમે એકદમ પૌષ્ટિક આહાર પણ ખાતા થઈ જાઓ. એટલે ફ્રેન્ડ્સ, હોસ્ટેલમાં ઘણા બધા ચિલ્ડ્રન્સ, બહુ બધા પેરેન્ટ્સો તેવાના પોતાના ચિલ્ડ્રન્સને હોસ્ટેલમાં મૂકી દે છે કે જેથી તે બધી જ વસ્તુ તે શીખી જાય. આપણે એવું સાંભળવું હતું કે હોસ્ટેલમાં બહુ ધમાલ કરે, મસ્તી કરે એટલે એને હોસ્ટેલમાં નાખી દે. ફ્રેન્ડ્સ, એવું નથી હોતું. પેરેન્ટ્સ આપણા દુશ્મન નથી હોતા. એ લોકો હોસ્ટેલમાં આ ચિલ્ડ્રન્સને ટ્રેન કરવા માટે તેઓ હોસ્ટેલમાં મૂકે છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે થોડા ક્વેશ્ચન આન્સર તરફ જઈશું. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે થોડા ક્વેશ્ચન આન્સર જોઈશું. ફર્સ્ટ ક્વેશ્ચન છે કે બોરિંગ સ્કૂલ બીજી બધી સ્કૂલ કરતાં કેવી રીતે અલગ પડે છે? તો ફ્રેન્ડ્સ, જો તમારી સ્કૂલમાં તમારે 5 o'clock જ્યારે રજા પડે છે, છુટ્ટી પડે છે, તો તમે બધા તો પોતાના હાઉસ ચાલ્યા જાઓ છો, હને? પણ બોરિંગ સ્કૂલના ચિલ્ડ્રન્સે તેઓએ હાઉસમાં ઘરે પાછા જતા નથી.
તેઓ સ્કૂલથી હોસ્ટેલવાળી જે બિલ્ડિંગમાં તેઓ ચાલ્યા જાય છે, એટલે એ લોકોનું જે બોર્ડિંગ સ્કૂલ હોય તેની સામે જે લોકોની હોસ્ટેલની બિલ્ડિંગ હોય તેમાં જાય છે, અને તેઓને જમવાનું હોસ્ટેલના કિચનમાં જ બને છે અને તેઓને ત્યાં જ જમવાનું હોય છે. અને તેઓને હોસ્ટેલમાં બધા જ વર્ક, જેમ કે વોશિંગ અપ ક્લોથ્સ, કપડાં ધોવા, હોમવર્ક, વોશિંગ અપ પ્લેટ, ખાવાની જે પ્લેટ હોય, આ બધું જ એ લોકોનું બધું જ વર્ક તેઓને જાતે કરવું પડે છે. તો આટલો ડિફરન્ટ હોય છે કે તમારી સ્કૂલ જ્યારે છૂટે ત્યારે તમે હાઉસ જાઓ છો, તમે પોતાના ઘરે જાઓ છો, પણ બોર્ડિંગ સ્કૂલના ચિલ્ડ્રન્સે ઘરે જવું પડતું, તેઓને ઘરે નથી જવાનું, તેઓને હોસ્ટેલની જે બિલ્ડિંગ હોય છે તેમાં તેઓ જાય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીત ટાઈપનું તમારે લખવાનું. સેકન્ડ ક્વેશ્ચન છે કે હોસ્ટેલમાં રહેતા ચિલ્ડ્રન્સ ફૂડ કેવું મળે છે, એટલે ત્યાં જે હોસ્ટેલમાં રહેતા ચિલ્ડ્રન્સ તેઓને ફૂડ કેવું મળે છે. તો ફ્રેન્ડ્સ, તેઓને પૌષ્ટિક ફૂડ મળે છે, એટલે હોસ્ટેલમાં પણ સારું એવું એ લોકોને ફૂડ મળી રહે છે, જેમ કે ફ્રૂટ્સ છે, મિલ્ક છે, સ્નેક્સ એટલે નાસ્તાઓ, પછી લંચ એન્ડ ડિનર માટે પણ વેરાયટી મીલ્સ એટલે રાતનું જમવાનું, પછી બપોરનું ભોજન, તેમાં પણ એ લોકોને વેરાયટી જેવું ફૂડ મળે છે. ઓકે, થર્ડ ક્વેશ્ચન તમને પૂછાય કે હોસ્ટેલમાં ચિલ્ડ્રન્સ ક્યાં બેસીને જમે છે. તો ફ્રેન્ડ્સ, હોસ્ટેલમાં ત્યાં એ લોકોને એક મોટું ડાઇનિંગ હોલ હોય, એટલે એકદમ મોટો હોલ હોય, તેમાં ટેબલ ખુરશી મૂકેલા હોય અને બધા સાથે બેસીને જમે છે. અને આપણે પણ ઘરે શું કરે છે, તમે લોકો પણ ઘરે હાઉસમાં ડાઇનિંગ ટેબલ હશે ત્યાં તમે બેસીને જમતા હશે, હા ને? પણ હોસ્ટેલમાં પણ એવું ડાઇનિંગ હોલ હોય છે, તેમાં તેઓ બેસીને જમે છે. તો આ રીતનો ક્વેશ્ચન પૂછાય કે ચિલ્ડ્રન્સ ક્યાં બેસીને જમે છે હોસ્ટેલના, તો એક બિગ એકદમ મોટો ડાઇનિંગ હોલમાં બેસીને, સાથે બેસીને તેઓ જમે છે. ઓકે ફ્રેન્ડ્સ, ફોર્થ ક્વેશ્ચન એવો પૂછાય કે હોસ્ટેલમાં ચિલ્ડ્રન્સ માટે ફૂડ કોણ બનાવે છે અને તેઓને ફૂડ કોણ સર્વ કરે છે. તો ફ્રેન્ડ્સ, હોસ્ટેલમાં ચિલ્ડ્રન્સ માટે જ્યાં તેઓને રાખેલા હોય, જે કૂક કરતા હોય, તેઓ લોકો જ તે ફૂડ બનાવે છે, અને જે લોકો બનાવે છે ફૂડ તેઓ જ એ ચિલ્ડ્રન્સને સર્વ કરે છે. પડી કે સમજ? આ રીતનું તમને ક્વેશ્ચન પૂછાય. એટલે હોસ્ટેલમાં પણ શું હોય છે, ત્યાં ફૂડ બનાવવાવાળા લોકો પણ ત્યાં જ રહેતા હોય છે, એટલે કિચનનું બધું જ વર્ક તેઓ કરતા હોય છે, અને તેઓ લોકો જ જે બધા જે ચિલ્ડ્રન્સ હોય છે તેઓને સર્વ પણ તે જ કરે છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે ફિફ્થ ક્વેશ્ચન છે કે વાસણ કોણ ધોય છે. એટલે તમે આજે બધું જે ફૂડ બનાવ્યું હોય તેના હોય ને વાસણ, મોટા મોટા તપેલા હોય, કુકર હોય, જેમાં જે બધી વસ્તુઓ બનાવી હોય, સબ્જી, તો એ કોણ ધોય છે? તો ફ્રેન્ડ્સ, તેને અલગથી તે લોકોને અપોઇન્ટ કરવામાં આવે છે, એટલે એ જે વાસણ જ ધોય ને જે આ બધું ક્લીનનેસ કરે, કચરા પોટા કરે, એવા એક એવી રીતના જ લેવામાં આવે છે, એવા લોકો જ આ વસ્તુને કરે છે. સિક્સ ક્વેશ્ચન છે, ક્યારેક ચિલ્ડ્રન્સ હાઉસના ફૂડને મિસ કરે છે? તો યસ ફ્રેન્ડ્સ, હોસ્ટેલમાં રહેતા ચિલ્ડ્રન્સ પોતાના જે હાઉસમાં એની જે મમ્મી જે ફૂડ બનાવતા હોય તેને ખૂબ જ મિસ કરે છે, કારણ કે જે આપણને જે ભાવતું હોય તે આપણી મમ્મી જ જાણે છે, હા ને? તમને જે સૌથી તમારું ફેવરેટ ફૂડ હોય તે મમ્મીને જ ખબર હોય, અને મમ્મી તે સરસ મજાનું બનાવે છે. તો સૌથી બેસ્ટ ફૂડ છે જે ખાલી આપણી મધર જ બનાવે છે, એટલે આપણે તે મમ્મીને ખૂબ જ મિસ કરે છે, અને મમ્મીનું સરસ સરસ મજાની વેરાયટીના પણ ફૂડને આપણે ખૂબ જ મિસ કરતા હોય. તો યસ, તો હોસ્ટેલના ચિલ્ડ્રન્સ પણ તેઓના હાઉસના ફૂડને ખૂબ જ મિસ કરે છે. ફ્રેન્ડ્સ, આપણે ક્વેશ્ચન આન્સરને જોઈ ગયા, હવે આપણે ન્યૂ ટોપિક જોઈશું, આપણે નેક્સ્ટ પ્રિયરમાં જોઈશું. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય.